चलो नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में? तो आविए नेक्स्ट उदाहरण 21। जो वाँचिए, एक सामाजिक संस्था में डॉक्टरी व्यवसाय साथे सकायल त्रण व्यक्ति અને ઇજનેરી વ્યવસાય સાથે સંકળાયેલી 5 વ્યક્તિઓ સેવાઓ આપે છે, તો કુલ કેટલી વ્યક્તિઓ સેવાઓ આપે છે? 3 ને 5, 8 વ્યક્તિઓ। એક સામાજિક સંસ્થા છે, એમાં ડૉક્ટરી વ્યવસાય સાથે 3 વ્યક્તિઓ જોડાયેલ છે અને ઇજનેર વ્યવસાય સાથે 5 વ્યક્તિઓ, એટલે કુલ 8 વ્યક્તિઓ જોડાયેલ છે। એક समिति बनावाना हेतु सर आ व्यक्तिओ पैकी 2 व्यक्तिओ ने यादचिक रीते पसंद करवामां आवे छे। हवे आ टोटल 8 व्यक्तिओ माथे केटली व्यक्तिओ जो वही खास समझी लेजो। हवे दर खेले 2 व्यक्तिओ नी तो पसंदगी थावी जोईए। तो आपणे पहेला कुल प्राथमिक परिणामो एटले एन मेळवी ले। आ एन बराबर 8C2। आनो हजी मतलब सरखी रीते समझी लियो, 8C2 एटले 8मी संख्या थी शुरू करीने उतरता क्रम में 2 संख्या, तो 8 × 7 छेदमा 2 थी शुरू करीने उतरता क्रम में 2 संख्या एटले 2 × 1, 4 × 2 = 8, 7 × 4 = 28। तो कुल प्राथमिक परिणाम 28 थे। चलो પસંદ થયેલ બંને વ્યક્તિઓ એક જ વ્યવસાય સાથે સંકળાયેલ હોય એની સંભાવના શોધવાની છે। હવે આ 2 વ્યક્તિઓ કાં તો ડોક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલી પસંદ થાય, અથવા તો 2 વ્યક્તિ ઇજનેરી વ્યવસાય સાથે સંકળાયેલ હોય એ પસંદ થાય। જો આવ્યું અથવા, કેટલી વ્યક્તિઓ છે કુલ? 8 વ્યક્તિઓ કઈ રીતે છે? તો કે ડોક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલી 3 વ્યક્તિઓ છે અને ઇજનેરી વ્યવસ્થા સાથે સંકળાયેલી 5 વ્યક્તિઓ છે। તો એ એમ કહે છે કે 2 વ્યક્તિની પસંદગી કઈ રીતે થવી જોઈએ? કાં તો એ 2 વ્યક્તિ પસંદગી છે એ ડોક્ટરી વ્યવસાયમાંથી થવી જોઈએ, અથવા એટલે યોગ્ય, અથવા એટલે યોગ્ય, અથવા તો ઇજનેરી વ્યવસાય સાથે સંકળાયેલી 2 વ્યક્તિની પસંદગી થાય। તો જો અથવા એવું, અથવા એટલે યોગ્ય, અથવા એટલે પ્લસ, આ પણ યાદ રાખજો। તો આપણે બંને ધારી લઈ, પેલા એ પસંદ થયેલ વ્યક્તિ ડોક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલ હોય, માની લ્યો છે 2 વ્યક્તિની આપણે પસંદગી કરવાની છે। દર વખતે પસંદગી 2 વ્યક્તિની જ થવી જોઈએ। હવે એ આપણે એ ઘટના થાય ને કે પસંદ થયેલી 2 વ્યક્તિ ડોક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલ હોય તે ઘટે, તો આપણે ઘટના એની સંભાવના શોધવા એના સાનુકૂળ પરિણામો એમ જોશે, તો આપણે એમ મેળવી લઈ। હવે પસંદ થયેલી 2 વ્યક્તિઓ ડોક્ટરી વ્યવસાય, તો ડોક્ટરી વ્યવસાયમાં કેટલી વ્યક્તિઓ સંકળાયેલી છે? 3 વ્યક્તિઓ। તો આ 3 વ્યક્તિઓમાંથી ને 2 વ્યક્તિ પસંદ આવી જોઈએ, તો 3 × 2 = 2 × 1 એટલે 3 મળી ગયા સાનુકૂળ ઘટના એના સાનુકૂળ પરિણામો 3। તો હવે આપણે ઘટના એની સંભાવના મેળવી શકીએ, એમના છેદમાં એન, 3 ના છેદમાં 88।
થઈ ગયો, મળી ગઈ સંભાવના. હવે આપણે બી ઘટના, બી ઘટના આપણે કેવી પસંદ કરવાની છે? તો કે એ પસંદ બે વ્યક્તિઓ કઈ હોવી જોઈએ? તો કે ઇજનેરી વ્યવસાય સાથે પસંદ થયેલ બંને વ્યક્તિ ઇજનેરી વ્યવસાય સાથે સંકળાયેલ તો મળી જાય ઘટના બી ના સાનુકૂળ પરિણામો. એમ તો ઇજનેરી વ્યવસ્થા સાથે સંકળાયેલી કેટલી વ્યક્તિઓ છે? તો કે પાંચ. તો એ પાંચ માંથી જ બે પસંદ થાય. તો પાંચ ગુણ્યા ચાર છેદમાં બે ગુણ્યા એક, તો બે દૂ ચાર, પાંચ દૂ દસ, મળી ગયા ઘટના બી ના સાનુકૂળ પરિણામો. તો ઘટના બી ની સંભાવના મળી જશે દસ ના છેદમાં અઠ્યાવીસ. કુલ પ્રાથમિક પરિણામો તો આપણે એકવાર આ મેળવી જ લીધા છે, પછી ઠેર સુધી આ જ ધ્યાનમાં લેવાના છે. થઈ ગયો. હવે અહીંયા જુઓ, આ એ અને બી ઘટના, બે ઘટના પરસ્પર નિવારક છે. કઈ રીતે? જુઓ, અને જો એ બંને ઘટના પરસ્પર નિવારક હોય તો સંભાવનાનું સૂત્ર પી એ પ્લસ પી બી કરી નાખવાનું છે. હવે જુઓ આ બે ઘટનાઓ કઈ રીતે પરસ્પર નિવારક છે. આપણે એ છેદ ગણ બી મેળવ્યું, જો આપણે લખીએ, જો તમને ખ્યાલ આવી જતો હોય તો આ લખવાની જરૂર નથી. એ છેદ ગણ બી, એ ઘટના કઈ છે? પસંદ થયેલી બંને વ્યક્તિ ડોક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલ હોય તે ઘટના એ છે. અને બી કઈ છે? પસંદ થયેલ બંને વ્યક્તિ ઇજનેરી વ્યવસાય સાથે સંકળાયેલ હોય તે ઘટના છે. તો આપણે એ છેદગણ બી, છેદગણ એટલે અને, આ ધ્યાન રાખજો ખાસ, છેદગણ એટલે અને. તો અને એટલે આ બે જોડી દેવાનું છે અન્યથી. તો કે પસંદ થયેલ બંને વ્યક્તિ ડોક્ટરી અને ઇજનેર વ્યવસાય સાથે સંકળાયેલ હોય તે ઘટના. હવે પસંદગી બે જ વ્યક્તિની કરવાની છે. હવે જોવો જોઈએ આને એકેય પરિણામો મળે. હાલો એમ કરીને સા અનુકૂળ પરિણામો મેળવી. પસંદ થયેલ બંને વ્યક્તિ ડોક્ટરી અને બંને વ્યક્તિ ઇજનેરી, તો પસંદગી તો બેની જ કરવાની છે ટોટલ કુલ. હવે જો હું બે ડોક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિની પસંદગી કરી લઉં તો પછી એ કંઈ વધે જ નહીં. તો આ શક્ય નથી કે બે બે વ્યક્તિ ડોક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલ હોય અને બે બે વ્યક્તિ ઇજનેરી વ્યવસાય સાથે સંકળાયેલી હોય. હવે બે ડોક્ટરી વ્યવસાય સાથે બેની પસંદગી કરી લ્યો તો પસંદગી ટોટલ કુલ બેની જ કરવાની છે. તો પછી પૂરું થઈ ગયું. જો હું પસંદ થયેલ બંને વ્યક્તિ ડોક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલી પસંદ કરી લઉં તો ઇજનેરી વ્યવસ્થા સાથે સંકળાયેલી એકેય વ્યક્તિ વધે નહીં. તો હું બે વ્યક્તિ ઇજનેર વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિની પસંદગી કરી લઉં તો પછી બે જ પસંદ કરવાના છે ટોટલ. તો પછી ડોક્ટરી વ્યવસાય સાથે પસંદ કરવાની એકેય વ્યક્તિ રહે જ નહીં. તો એનો મતલબ કે એમાંય હોય અને બીમાંય હોય એવા એ પરિણામો શૂન્ય છે, ઝીરો છે. એટલે કે કેવો છે? ખાલી ગણ છે. તો આની સંભાવના પી કૌંસમાં એ છેદગણ બી બરાબર ઝીરો થાય. તો જ્યારે એ છેદગણ બીની સંભાવના ઝીરો થતી હોય તો ત્યારે એ અને બી ઘટના પરસ્પર નિવારક ઘટના કહેવાય. અને તો ત્યારે સરવાળાનું સૂત્ર છે એ પી એ પ્લસ પી બી જ લઈ લેવાનું છે.
સમજાય છે? તો હવે આપણે ધારી લઈ એ યોગગણ બી ઘટના પસંદ થયેલ બંને વ્યક્તિ ડોક્ટરી અથવા, જુઓ યોગગણ એટલે અથવા, પસંદ થયેલ બંને વ્યક્તિ ડોક્ટરી અથવા અથવા ઇજનેરી વ્યવસાય સાથે સંકળાયેલ હોય આ તે કર. તો પી એ યોગગણ બી બરાબર પી એ પ્લસ પી બી, આટલું જ સૂત્ર લેવાનું છે. શું લેવાનું છે? પી એ છેદગણ અયોગગણ બી બરાબર પી એ પ્લસ પી બી, માઇનસ પી એ છેદગણ બી લેવાની જરૂર નથી, કેમ કે ખાલી ગણ છે એટલે આની સંભાવના ઝીરો હોય. તો ઝીરો બાદ કરો કે ન કરો, તો પી એ પ્લસ પી બી એટલું લઈ લ્યો તો પણ ચાલશે. તો હવે આપણે લખીએ તો પી એ આપણી પાસે છે 3/28 છે, તો લખીએ બરાબર 3/28 પ્લસ પી બી આપણી પાસે છે 10/28. તો છેદ જોવો સરખા છે, 28 28, તો સામાન્ય 28 લઈ શકાય છેદમાં, 10 ને 3 13, તો 13/28 જવાબ આવ્યો. કેટલા આવ્યા? 13/28. સમજાણું? તો તમારે હર દાખલાની અંદર બે ઘટના હોય અને સરવાળાનો નિયમ લેવો હોય તો તમારે પહેલાં વહેલા તો એ ઘટના થાળ લેવાની, બીજી બી ઘટના થાળ લેવાની અને બેની સંભાવના મેળવી લેવાની, પછી એ છેદગણ બી ઘટના ધારવાની. જો એના એકેય પરિણામો ન મળતા હોય તો એની સંભાવના શૂન્ય હોય, તો ત્યારે તમારે સરવાળાનો બે ઘટનાનો નિયમ છે એ પી એ પ્લસ પી બી માઇનસ પી એ છેદગણ બી લેવાનું નથી. અને લ્યો તો એ ઝીરો, તો ઝીરો બાદ કરો કે ન કરો, તો ત્યારે આ ટૂંકું સૂત્ર થઈ જશે પી એ પ્લસ પી બી. સમજાઈ ગયો? ચાલ પછીનું ઉદાહરણ જોઈએ 22. અને જે તમને ન સમજાય એ ટીક માર્ક કરીને રાખી દેજો, કેમ કે સરવાળાનો નિયમ સમજાશે તો જ તમે દાખલા ગણી શકશો. હજુ જો સરવાળાનો નિયમ સમજાવવાની જરૂર રહેતી હોય હજી ઘટનાઓ વિશે, તો હજી હું સંપૂર્ણ ચર્ચા કરું કે તમને ખ્યાલ આવે. જો આપણે અત્યાર સુધીની થોડીક ચર્ચા કરીએ જેથી કરીને તમને સરવાળાનો નિયમ છે એ સમજાય છે. હવે આપણે કેટલા પોઈન્ટ શીખા? તો કે એક તો આપણે એ થી ઝેડ સુધી કોઈ પણ ઘટના દાખલામાં ધારી શકીએ, એટલે ઘટના વિશે આપણને ખ્યાલ આવી ગયો છે. એ થી ઝેડ સુધીમાં ગમે તે ઘટના ધારી શકાય, અથવા તો A1 A2 A3 એમ પણ ઘટના ધારી શકાય, તો ઘટના વિશે ખ્યાલ છે. હવે એ ઘટના આપણે એ થી ઝેડ સુધીની ધારી, તો એ ઘટનાની સંભાવના શોધવી હોય, જે ઘટનાની સંભાવના શોધવી હોય, માની લો ઘટના એ ધારી ને એની સંભાવના શોધવી છે, તો પી એ બરાબર ઘટના એના સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પ્રાથમિક પરિણામો. એટલે આપણે એનું સૂત્ર બનાવ્યું કે પી એ બરાબર એમના છેદમાં એન. એ એમ શું છે? ઘટના એને સાનુકૂળ પરિણામો, અને એન શું છે? ઘટના એના કુલ પ્રાથમિક પરિણામો. તો આ આપણે એના ઉપરથી, ઘટના ઉપરથી સંભાવના મેળવી. જ્યારે આપણે લેક્ચરમાં ઘટનાની ચર્ચા કરી હતી
तो त्यारे परस्पर निवारक घटना कोने कहेवाय, निशेष घटना कोने कहेवाय ए आपणे समझाता। हजू फरीथी आपणे ए समझी ले, हवे कोईपण घटना परस्पर निवारक अने निशेष तो ओछामां ओछी बे घटना होय तो सरखामणी थई शके, बे थी ओछी एटले एक घटना होय तो एमां काई सरखामणी थई शके नहीं, तो ओछामां ओछी बे घटना होय तो एनी सरखामणी थई शके। हवे आपणे बे घटना माटे करीए जोईए, जो आपणे जे आગળ ભણ્યા છે ઈ માની લ્યો કે આ બે ઘટનાઓ એ અને બી હોય, તો ઘટના એની સંભાવના શોધવી હોય તો કે પી એ બરાબર એમના છેદમાં એ, અને ઘટના બીની સંભાવના શોધવી હોય તો પી બી છેદમાં એમના છેદમાં એ। હવે આ બે ઘટનાને જો ઓછામાં ઓછી બે ઘટના હોય તો એની યોગ ઘટના અને છેદ ઘટના એ લખી શકાય, તો આપણે યોગ ઘટના એટલે બે ઘટના માટે યોગ ઘટના કોને કહેવાય તો કે એ યોગ ગણ બી, તો આને યોગ ઘટના કહેવાય, અને છેદ ઘટના કોને કહેવાય તો કે એ છેદ ગણ બી। હવે આપણે ત્યારે કીધું હતું અહીંયા યુ એટલે અથવા અને કાં તો કે કહી શકાય, આનો અર્થ થાય યોગ ગણ એટલે અથવા અથવા કે પણ કહી શકાય, કે એટલે અથવા થાય ને, તો અને છેદ ગણ એટલે અને, અને એટલે બંને, એ અને બી બંને, ઘટના એ અને ઘટના બી બંને બંને તેને એ છેદ ગણ બી કહેવાય, અને ઘટના એ અથવા કે ઘટના બી બને તો એને યોગ ગણ કહેવાય। હવે આની સંભાવના એટલે આગળ પી લાગે તો પી એ યોગ ગણ બી અને પી એ છેદ ગણ બી થઈ ગઈ, આ તો આપણને આવડે જ છે। હવે કોઈ પણ ઘટના હોય તો એ વધુમાં વધુ તો કે ઘટનાનો વિસ્તાર આપણને ખ્યાલમાં છે ઝીરોથી શરૂ કરીને એક સુધીનો, તો ટોટલ સંભાવના એક હોય, પછી પી એ પ્લસ પી બી કરો તો એક થાય ટોટલ સંભાવના। હવે ટોટલ સંભાવના જો એક હોય તો પી એ પ્લસ પી એ ડેશ આ એક હોય, પી એ એટલે ઘટના એની સંભાવના અને પી એ ડેશ એટલે ઘટના એની પૂરક ઘટનાની સંભાવના એનો સરવાળો એક થાય। હવે આમાંથી ગમે તે એક શોધી શકાય, પી એ શોધવું હોય તો પી એ ડેશ આ બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જાય એટલે મળી જાય પી એ, તો આમાંથી કોઈ પણ એકની સંભાવના હોય તો એના ઉપરથી બીજું શોધી શકાય। એ જ રીતે બી ઘટના માટે તો કે પી બી પ્લસ પી બી ડેશ બરાબર એક થાય, તો એ જ રીતે આનો નિયમ છે, જો એ નહીં સમજો આ જ રીતે તમે હવે આ આપણે સમજીએ। જો હવે પી એ યોગ ગણ બી ની પૂરક આની સંભાવના શોધવી તો આ પ્લસ પી એ યોગ ગણ બી બરાબર એક થાય, તો હવે આમાંથી એક હોય સંભાવના આપણી પાસે, માની લ્યો પી એ યોગ ગણ બીની સંભાવના છે તો એના ઉપરથી આપણને પી એ યોગ ગણ બીની દેશની સંભાવના મળી જાય પૂરકની, તો આ છે એમ આ બાજુ લઈ જાઓ એટલે આ બાદ થઈ જાય એટલે મળી જાય। એ જ રીતે આ માની લ્યો શોધવી છે તો આને બાદ કરી દો એકમાંથી એટલે એ મળી જાય, આ શોધવી છે તો આ ઓલી કોલ લઈ જાઓ બાદ કરી નાખો એટલે એક મળી જાય, તો પૂરક ઘટના સમજાઈ ગઈ આ ઘટના એ અને એ ડેશ એટલે ઘટના એની પૂરક ઘટના અને પી એટલે સંભાવના એની, જો સંભાવના શોધી તો આગળ પી, તો સમજાઈ ગયું એ યોગ ગણ બી, યોગ ગણ એટલે અથવા કે
અને યોગ ગણ આવે એટલે સરવાળો પ્લસ થાય, અને છેદ ગણ આવે એટલે ગુણા. આ ધ્યાનમાં રાખજો, છેદ ગણ એટલે ગુણ્યા, યોગ ગણ એટલે પ્લસ, યોગ ગણ એટલે અથવા, છેદ ગણ એટલે અને, યોગ ગણ એટલે અથવા તો પ્લસ, છેદ ગણ એટલે અને તો ગુણ્યા. થઈ ગયો? તો આ જ રીતે અમને પણ શોધી શકાય. એ જ રીતે હવે માની લ્યો કે પી એ છેદ ગણ બી, આની પૂરક મેળવી તો આ એ જ રીતે થાય, પી એ છેદ ગણ બી બરાબર એક થાય. હવે આમાંથી આપણી પાસે પી એ છેદ ગણ બી હોય અને એની પૂરક શોધવી હોય તો આ આ બાજુ માઇનસ કરી નાખો એટલે મળી જાય પી એ છેદ ગણ બી પૂરક. તો આ ખાસ. હવે આપણે એ જોઈ ગયા કે ભાઈ આ બે ઘટના એ ને બી હોય તો એ બે પરસ્પર નિવારક ક્યારે કહેવાય, તો આપણે ફરીથી એ જોઈ. તો એ ને બી પરસ્પર નિવારક ઘટના ક્યારે કહેવાય તો કે એ અને બી આના પરિણામો ખાલી ગણ મળે, એટલે કે એકેય ન મળે. ઘટના એ અને ઘટના બી ના એકેય પરિણામ ન મળે એટલે ખાલી ગણ હોય તો ત્યારે આ ઘટનાની સંભાવના ઝીરો થાય, અને તો ઘટના એ અને ઘટના બી પરસ્પર નિવારક ઘટના કહેવાય. ક્યારે બે ઘટના પરસ્પર નિવારક છે એમ કહી શકાય? તો કે એ છેદ ગણ બી બરાબર ઝીરો પરિણામ મળે, એટલે કે ઘટના એ છેદ ગણ બી ના સાનુકૂળ પરિણામો એકેય ન મળતા હોય તો એની સંભાવના છે એ ઝીરો થાય, અને જો સંભાવના ઝીરો થતી હોય તો એ પરસ્પર નિવારક ઘટના કહેવાય. તો ત્યારે તમારે સરવાળાના નિયમમાં પી એ યોગ ગણ બી બરાબર પી એ પ્લસ પી બી જ લેવાનું છે, કેમ કે માઇનસ પી એ છેદ ગણ બી લ્યો તો એ તો ઝીરો હશે, તો ઝીરો તો બાદ કરો કે ન કરો એટલે આ ટૂંકું સૂત્ર થઈ જશે. સમજાણું? હવે એ અને બી ઘટના નિશેષ ઘટના ક્યારે કહેવાય? તો નિશેષ ઘટના એટલે તમને ખબર છે કે ઘટના એ અથવા તો ઘટના બી એના ટોટલ પરિણામોની સંભાવના છે એ એક થતી હોય તો. એનો મતલબ કે જો હવે એક કઈ રીતે થાય તમારે ઘટનાને સમજવી તો સમજો. ચાલ એ યોગ ગણ બી ઘટના છે એના સાનુકૂળ પરિણામો યુ નિદર્શવકાશ જે પરિણામો છે એ જ મળતો હોય તો આને તમે નિશેષ ઘટના કહી શકો, અને ત્યારે આનો જવાબ છે પી એ યોગ ગણ બી બરાબર પી એ પ્લસ પી બી આ બેનો સરવાળો કરો એટલે એક થતો હોય સંભાવના, તો એ ઘટના નિશેષ ઘટના કહેવાય. હવે નિશેષ ઘટના ક્યારે કહેવાય? તો કે તમે જે એ યોગ ગણ બી ઘટના થઈ રહી છે એના પરિણામો જે નિદર્શવકાશમાં જેટલા પરિણામો હોય એટલા જ મળતા હોય તો તમે એને નિશેષ ઘટના કહી શકો, એટલે કે એ યોગ ગણ બી બરાબર યુ મળતું હોય તો તમે એને નિશેષ ઘટના કહી શકો. હવે પરસ્પર નિવારક હોય અને નિશેષ હોય તો એ યોગ ગણ બી બરાબર પી એ પ્લસ પી બી બરાબર એક થાય. તો આ ખાસ સમજવાનું છે. સ
સમજાઈ ગયું હવે, અને હજી છતાંય ન સમજાતું હોય તો પુસ્તકમાં થોડીક જ જે જે થિયરી આવે છે એ થોડી વાંચજો. સરવાળાના નિયમના ઉદાહરણ તમે કરે ગણો, એટલે એની પહેલાં જે 1.2 ચેપ્ટર સ્વાધ્યાય પૂરું થઈ જાય પછી જેટલી થિયરી આપી છે એ શાંતિપૂર્વક વાંચજો, એટલે આ યાદ રહેશે. બને ત્યાં સુધી ગોખવી નહીં, યાદ રાખવી જરૂરી સમજણ સાથે, તો એ ભૂલાશે નહીં. તો હવે બે ઘટનાનો સરવાળાનો નિયમ, સામાન્ય રીતે તો સરવાળાનો નિયમ આપણે ધારી લઈએ કે પી એ યોગગણ બી બરાબર પી એ પ્લસ પી બી માઇનસ પી કૌંસમાં એ છેદગણ બી, આ સામાન્ય સરવાળાનો નિયમ. પણ એ પરસ્પર નિવારક હોય તો ત્યારે પી એ પ્લસ પી બી જ લેવા. જો એ પરસ્પર નિવારક સાથે નિશેષ પણ હોય, એટલે કે એ યોગગણ બી બરાબર નિદર્શાવકાશ મળતો હોય તો એ નિશેષ ઘટના છે, તો ત્યારે તમારે પી કૌંસમાં એ યોગગણ બી બરાબર પી એ પ્લસ પી બી થાય ને એની સંભાવના એક જ હોય. આ વાંચજો, હરવે હરવે યાદ રહેશે, ઝડપી સમજાશે નહીં અને સમજાઈ જશે એટલે ભૂલાશે નહીં, પણ ગોખતા નહીં તો વાંચન કરજો. ચાલો પછીનો દાખલો જોઈએ, 22મો દાખલો જો વાંચીએ. કોઈ સમૂહનો વ્યક્તિ સમાચારપત્ર એક્સ વાંચતો હોય તેની સંભાવના 0.55, સમાચારપત્ર વાય વાંચતો હોય તેની સંભાવના 0.69, અને સમાચારપત્ર એક્સ અને વાય બંને વાંચતો હોય તેની સંભાવના 0.27 છે. જો હવે આપણને સંભાવના આપી દીધી તો કેટલી ઘટનાઓ છે, તો કે કોઈ સમૂહનો વ્યક્તિ સમાચારપત્ર એક્સ વાંચતો હોય એની સંભાવના આપી છે, સમાચારપત્ર વાય વાંચતો હોય એની સંભાવના આપી છે. તો ઘટના બે ઘટના છે. કેટલી ઘટના છે? બે ઘટનાઓ છે. તો આપણે એ બે ઘટના હર દાખલામાં આપણે કીધું એમ શરૂઆતથી ઘટનાઓ ધારવી. તો આપણે કોઈ સમૂહનો વ્યક્તિ સમાચારપત્ર એક્સ વાંચતો હોય એને આપણે ઘટના એ ધારી લઈએ. એ ઘટના કેવી ધારશું? તો કે કોઈ સમૂહનો વ્યક્તિ સમાચારપત્ર એક્સ વાંચતો હોય તે ઘટના. પછી બી આપણે એ ધારી લઈએ, કોઈ સમૂહનો વ્યક્તિ સમાચાર પત્ર વાય વાંચતો હોય તે ઘટના. હવે એક્સ સમાચારપત્ર વાંચતો હોય એટલે આપણે એ ઘટના એ લઈ લીધી, તો એની સંભાવના આપી છે એટલે એનો મતલબ કે પી એ આપ્યા છે. જોજે, કોઈ સમૂહનો વ્યક્તિ સમાચારપત્ર એક્સ વાંચતો હોય તો આપણે એ ઘટના લીધી, તો કોઈ સમૂહનો વ્યક્તિ સમાચારપત્ર એક્સ વાંચતો હોય એની સંભાવના આપી જ છે આપણને 0.55. તો આપણે એક્સ વાંચતો હોય એ કઈ ઘટના લીધી? એ તો પી એ આપણને આપ્યા જ છે, તો એક સમાચારપત્ર વાંચતો હોય એની સંભાવના 0.55, તો પી એ આપણને સંભાવના શોધીને જ આપી દીધી 0.55. અને બી વાંચતો હોય તેની સંભાવના આપી છે, આ ઘટના બી ની સંભાવના. હવે વાય સમાચારપત્ર વાંચતો હોય એને આપણે ઘટના બી થઈ રહી, તો બી ની સંભાવના આપી જ છે. કેટલી આપી છે જોવો છે? 0.79.
તો નેક્સ્ટ